આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ મેટોડા જીઆઈડીસી માં તસ્કરો દ્વારા કોમ્બિંગ કરી 10 દુકાનોના તાળા તોડવામાં આવ્યા. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બાળકનું કપાયેલી હાલતમાં માથું મળી આવ્યું. ગોંડલના નવલખા પેલેસમાં તસ્કરો દ્વારા સર ભગતસિંહને ભેટવા મળેલી ચાંદીની વસ્તુઓની ચોરી. સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. રાજકોટના ભગવતીપરા પાસેના બેઠા પુલમાંથી બાળકનું કપાયેલી હાલતમાં માથું મળતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો. અંધશ્રદ્ધાની આડમાં આ હત્યા થઈ હોવાનું વ્યક્ત થાય છે. રાજકોટના ભગવતીપરા પાસે આવેલ બેઠા પુલ પરથી 11-12 વર્ષના કિશોરનું કપાયેલી હાલતમાં માથું મળી આવતા લોકોમાં ચકચાર જાગી છે. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. અંધશ્રદ્ધાની આડમાં આ હત્યા થઈ હોય તેવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. રિપોર્ટર કલ્પેશ વેકરિયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. મેટોડા જીઆઈડીસી માં તસ્કરોનું કોમ્બિંગ. એક સાથે 10 દુકાનોના તાળા તોડી 40-50 હજારની માલમત્તાની ચોરી કરી આ તસ્કરો નાસી છૂટ્યા હતા. ઠંડીના જોર સાથે તસ્કરોનું પણ જોર વધ્યું હોય તેમ રાજકોટની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસીમાં તસ્કરોએ કોમ્બિંગ કરી 10 દુકાનોના તાળા તોડ્યા હતા. તસ્કરોને 2 દુકાનોમાંથી કુલ 50 હજારની રોકડનો લાભ થયો હતો. બાકીની 8 દુકાનોમાંથી કંઈ મળ્યું ન હતું. પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગેટ નંબર 2 પાસે ત્રણેક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા 10 દુકાનોમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાંથી શિવ મોબાઈલ સહિત 2 દુકાનોમાંથી 50 હજારની રોકડ તસ્કરો ચોરી ગયા હતા અને બાકીની 8 દુકાનોમાંથી કંઈ ખાસ મત્તા મળી ન હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ. ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા તેમજ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા ઉપલેટા ખાતે એક દિવસના ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપલેટા, ધોરાજી અને માણાવદર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે ભાદર ડેમ 2 માંથી 5 પાણ આપવાને બદલે 3 જ પાણી આપી પાણી બંધ કરી દેવાતા આજે ઉપલેટા, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા ઉપલેટા ખાતે એક દિવસના ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતોની એક વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં પાણી વગરના રૂપાણી, પાણી આપો પાણી આપોના ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપલેટા તાલુકામાં આધાર બેસ્ટ જે યોજના આવેલી છે, જેને ભૂખી યોજના તરીકે ઓળખાય છે, આ યોજના હેઠળ એનો કમાન્ડ એરિયામાં ઉપલેટા તાલુકો અને માણા તાલુકાના ગામડા આવેલા છે. આ વખતે આખો ડેમ ભરાઈ ગયો હતો અને ડેમ ભરાઈ જવાના કારણે સરકારે એવો નિર્ણય કર્યો હતો કે અમારા રવિ પાક માટે 4 પાણ માણાધરમાં અને 5 પાણ ઉપલેટામાં આપવા સરકારે નિર્ણય કર્યો. આ નિર્ણયને કારણે અમારા ખેડૂતો પાસે પૈસા ભરાઈ બાદ અમુક જગ્યા તો પૈસા એવા હતા કે ધરાર પૈસા ભરાય, અમે આ પૈસા ભરી દીધા. આ પૈસા ભર્યા પછી અમે ઘણો મોટો ખર્ચ કર્યો છે, પાણી અમારે ત્યાં લીજવા માટે પંપ ગોઠવા છે, મોટર ગોઠવેલી છે, અને અમે જ્યારે પાણી લઈ ગયા 2 પાણી અમને આપવામાં આવેલા છે અને અમે વાવી દીધું. હવે અમારો મોલ ઊભો થઈ ગયો છે અને સરકારે એક તકલીફી નિર્ણય કર્યો, રાતથી પાણી બંધ કર્યું.
અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, અમે મોર છૂટવા પડી ગયા છે. જ્યારે અમે કારણ પૂછ્યું કે અમારું પાણી બંધ શા માટે કીધું છે, ત્યારે એમ કીધું કે મુખ્યમંત્રીએ કીધું છે કે આ પાણી પોરબંદરને પીવા માટે આપવાનું. એટલે પહેલો પ્રશ્ન તો એ છે કે અહીં એવી કોઈ પાઇપલાઇન કે કેનાલ છે જ નહીં જેના કારણે અહીંથી પાણી પોરબંદર જઈ શકે. આજે ભાદર બે ડેમ કમાન્ડ એરિયાના ખેડૂતો ઉપલેટા બાબલા ચોક ખાતે પ્રતિક ધરણા અને આવેદન પત્રનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો ઉપસ્થિત થયા છે. ખેડૂતોની જે માંગ છે, માંગ એ છે કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ધોરાજી ઉપલેટા અને માણાવદર વિસ્તારના ખેડૂતોને શિયાળુ પિત માટે 5 પાણ આપવાની જાહેરાત કરી દીધી. ખેડૂતોએ સિંચાઈ માટેના ફોર્મ ભરી દીધા, વાવેતર કરી દીધું અને સિંચાઈ વિભાગ દ્વારા 2 પાણ પણ આપી દેવામાં આવ્યા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ પોરબંદર જાય અને પોરબંદરની જનતાને વચન આપી આવે કે તમને ઉનાળાની અંદર નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવશે. નર્મદાના પાણીના ઠેકાણા નથી, ત્યારે જે પાણી પીવા લાયક નથી, જે પાણી ધોરાજી ઉપલેટા અને માણાવદર વિસ્તારના 51 ગામના લોકો પીવા માટે એની જૂથ યોજના છે, એ જૂથ યોજનામાંથી 1 પણ ગામ આ પાણીનો પીવા માટે વાપરવામાં ઉપયોગ નથી કરતો, ત્યારે પોરબંદરની જનતાને આ પાણી આપી પોરબંદરની જનતાના આરોગ્ય સાથે ચેડા કરવાનું મુખ્યમંત્રી પ્રયત્ન કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. રિપોર્ટ દિનેશ ચંદ્રવાડિયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. ફાયર બ્રિગેડે મોરચો સંભાળી આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં 9 ડિસેમ્બરના રોજ તસ્કરોએ રાત્રિના 3-4 દરમિયાન પ્રવેશ કરી મહારાજા સર ભગવતસિંહજીના સ્ટેચ્યુ રૂમ અને ચાંદી રૂમના તાળા તોડ્યા હતા. રાજવી પરિવારને ભેટમાં મળેલી ચાંદીની ચીજવસ્તુઓ અને પંચધાતુની વસ્તુઓ તેમજ પીળી ધાતુની વસ્તુઓ મળી કુલ વજન 29 કિલો થાય છે. અજાણ્યા શખ્સો ચોરી કરી જતા પેલેસના કર્મચારી દર્શનભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ને સબસ્ક્રાઇબ કરો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. જીવ છે લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.